वरसादे पालिकाना कौभांडनी पोल खोली नाखी छे। छाणी गामना तळावनी दीवालमां पड़ेला गाबडाने लईने स्टेन्डिंग चेरमेन सतीश पटेले तळावनी मुलाकात लीधी छे। अधिकारीओ साथे तळावनी मुलाकात लीधी छे। गाबडा पड़वानी घटना अंगे तपासना आदेश आप्या छे। महत्वनुं छे कि वरसादना दस वस्ता प्रवाहना कारणे छाणी गामना तळावमां गाबडा पड्या छे। आ तळाव 14 करोड़ना खर्चे बनी रह्युं छे। तो विश्ववधु माहिती माने संवाददाता मानु चावड़ा जोड़ाई चुक्या छे। मानु जणावशो कि जे रीते गाबड़ा पड़वानी घटना सामे आवी छे तपासना आदेश आपी देवामां आव्या छे। छाणी तळावमां मस्त मोटा गाबड़ा पड़ा छे, शुं विगतो? प्रतिपाल, 14 करोड़ना खर्चे आ छाणी गामनुं तळाव छे, एनुं रिनोवेशन थई रह्युं छे अने नवुं बनावामां आवी रह्युं छे। चालू काम छे त्यारे ज तळावनी जे पाड़ छे त्यां गाबड़ा पड्या छे। जे दीवाल बनावामां आवी हती एमां मोटा गाबड़ा पड्या छे। गईकालथी वीटीवीए ज्यारे अहેવાલ પ્રસારિત કર્યો અને એના અનુસંધાને જ સ્ટેન્ડિંગના ચેરમેન જે એમનો મત વિસ્તાર છે એ આજે વહેલી સવારે અધિકારીઓ સાથે ત્યાં તળાવ ઉપર પહોંચ્યા હતા અને અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે આજે ગાબડા પડવાનું કારણ શું છે, ભ્રષ્ટાચાર છે કે કેમ, આ તમામ દિશાની તપાસ કરી અને અહેવાલ રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે। તંત્ર જાગ્યું છે અને અધિકારીઓને આદેશ કર્યા છે કે ગાબડા પડવાના મામલે સ્પષ્ટ તપાસ કરવામાં આવે, કારણ કે જે રીતે 14 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રીને હાજર રાખીને એનું ઓપનિંગ પણ કરવામાં આવેલું અને આ તળાવની અંદર જે ગાબડા પડ્યા છે એના માટે અત્યારે તપાસના આદેશ આપવામાં આવે છે અને અધિકારીઓની ટીમ બનાવી અને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે। પ્રતિભા, હજી માનું, પરંતુ જે રીતે 14 કરોડ રૂપિયાનો મસ્ત મોટો ખર્ચ કરવામાં આવ્યો છે અને સામે આ મસ્ત મોટા જે ગાબડા પડ્યા છે ભ્રષ્ટાચારની ચાડી દેખાઈ રહ્યા છે, દર વખતે માનું તપાસના આદેશ તો આપવામાં આવતા હોય છે પરંતુ લાગી રહ્યું છે કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો તે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે? પ્રતિપાલ, 14 કરોડના ખર્ચે આ જે કામ આપવામાં આવ્યું છે જે કોન્ટ્રાક્ટરને ભાજપ સાથે જોડાયેલો કોન્ટ્રાક્ટર છે અને એના કારણે જ આ લાંબે સમયથી કામ ચાલી રહ્યું છે, હજુ સુધી આ કામ પૂરું કરવામાં નથી આવ્યું। કામ ચાલુ છે એ દરમિયાન આ ગાબડા પડ્યા છે। અત્યારે હાલ તો તપાસ કરવાનું નાટક જાહેર કરવામાં આવ્યું છે, અધિકારીઓને આદેશ કરવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ આખા મામલાની તપાસ કરી અને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે, જે અધિકારીઓ છે જે ડિઝાઇન આપી હતી એ પ્રમાણે કામ કર્યું છે કે નહીં, આ તમામ બાબતની તપાસ થાય અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે તો જ સાચી દિશામાં અથવા તો સરકારના કરોડો રૂપિયા ખર્ચ્યા છે એનો સાચો ઉપયોગ થયો ગણાશે। બાકી તો દર વખતની જેમ જે રીતે તપાસનું નાટક કરવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર મામલો છે એ સંકેલી લેવામાં આવે છે, એમાં ભીનું સંકેલવામાં આવે છે, આવું ન થાય એ પણ જોવું જોઈએ અને માત્ર ન કોર્પોરેશન પરંતુ સરકારમાંથી પણ આ જે બાબતો બહાર આવી રહી છે એના માટે સૂચના આપવી જોઈએ, તપાસ કરાવવી જોઈએ તો જ આવા કોન્ટ્રાક્ટરના વિરુદ્ધમાં સાચી રીતે કામગીરી અથવા તો સાચી રીતે કાર્યવાહી થઈ ગણાશે। પ્રતિપાલ જી, આભાર માનુ સમગ્ર માહિતી બદલ। દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કે ગઈકાલે જ વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને આજે જે અધિકારીઓ છે તે તંત્ર દોડતું થયું છે, તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ગઈકાલે વીટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે મસ્ત મોટા ગાબડા પડ્યા છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે, 14 કરોડ રૂપિયાના ખર્ચે જે રીતે આ સમગ્ર જે બનાવવામાં આવ્યું છે બ્યુટિફિકેશનની કામગીરી અત્યારે હાલમાં કરવામાં આવી હતી, પરંતુ પહેલા જ વરસાદમાં થોડા વરસાદમાં જો આ રીતના ગાબડા પડી જતા હોય તો આપ અંદાજો લગાવી શકો છો કે આમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે। તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જોવાનું રહેશે આગળ કઈ રીતના પગલાં લેવામાં આવે છે।